સૌથી પહેલાં આપણે જોઈએ કે ફિલોસોફી જે છે એમાં વિવિધ પ્રકારના વાદ જે છે એ આપણે શીખીએ છીએ ખાસ કરીને છે આદર્શવાદ જેને આપણે આઈડિયાલિઝમ કહીએ છીએ વાસ્તવવાદ છે જેને આપણે રિયાલિઝમ કહીએ છીએ એ જ રીતે બાકીના વિવિધ પ્રકારના વાદ છે આપણે શીખીએ છીએ તો મિત્રો આજે આપણે રિયાલિઝમ જે છે એના વિશે અભ્યાસ કરીશું સૌ પહેલાં જોઈએ આપણે એની પ્રસ્તાવના કે રિયાલિઝમ જે છે એનો ઉદભવ છે એ કઈ રીતે થયેલો છે એની વાત કરીએ રિયાલિઝમ જે છે તો એને બીજા નામે પણ ઓળખવામાં આવે છે એના અન્ય નામો છે વાસ્તવવાદ છે અને ભૌતિકવાદ છે એની વાત કરવી હોય તો એવું કહી શકાય કે એની શરૂઆત જે છે એ સોળમી અને સત્તરમી સદીમાં થયેલી હતી અને પહેલાંના સમયમાં એવું હતું કે યુરોપ જે દેશ છે એમાં પ્રાચીન અને મધ્યયુગનો જે સમય છે એમાં આડંબર જે છે એ વધારે પ્રકાર જોવા મળતો હતો એટલે કે ત્યાંનો જે સમાજ છે એકદમ સંકુચિત હતો અને ત્યાંના સમાજમાં આડંબર છે ભ્રષ્ટાચાર છે એ ફેલાયેલા હતા હવે એ જે ત્યાંના લોકો છે એ આડંબરથી ત્રાસી ગયા હતા અને વાસ્તવિક જીવનની શોધ માટે એ લોકો પ્રયત્નો છે એ કરી રહ્યા હતા હવે એ દરમિયાન જ્યારે યુરોપ જે છે એમાં સુધારાનો એક નવો યુગ છે શરૂ થયો અને એ જે સુધારાનો યુગ છે એ સુધારાના યુગમાં દિન પ્રતિદિન પરિવર્તનો છે એ આવતા જોવા મળે છે એમાંથી રિયાલિઝમ જે છે એનો ઉદ્ભવ થયો તેવું માનવામાં આવે છે હવે રિયાલિઝમ જે છે એ વાત એવું કહે છે કે જે વસ્તુઓનું આપણે પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ તે સર્વ વસ્તુઓ છે એ પ્રત્યક્ષ વાસ્તવિક છે એટલે રિયાલિઝમ જે છે એનો બેઝ જ એ છે કે જે વસ્તુ આપણે આંખથી જોઈ શકીએ છીએ પંચેન્દ્રિયોનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીએ છીએ એ વસ્તુ જ કોઈ પણ વ્યક્તિ માટે પ્રત્યક્ષ છે રિયલ છે એને રિયાલિઝમ છે એનો સ્વીકાર કરે છે બીજું રિયલિઝમ એમ કહે છે કે મનુષ્યના દૈવિક મનુષ્યના દૈનિક જીવન કાર્યોના વ્યવહારોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યથાર્થવાદ છે એ જોડાયેલો છે એટલે રિયલિઝમ જે છે એ બીજી એ વસ્તુ પર પણ ભાર મૂકે છે કે દૈનિક જીવનના કાર્યો જે છે રોજબરોજમાં આપણે જે પણ વ્યવહાર કરીએ છીએ એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે રિયાલિઝમ જે છે એને અનુસરીએ છે એટલે મિત્રો એમ કહી શકાય કે જે યુરોપમાં આડંબર ફેલાયેલો હતો મધ્ય અને પ્રાચીન યુગમાં એ જે આડંબર છે એને દૂર કરવા માટે રિયાલિઝમ જે છે એનો ઉદભવ થયેલો હતો એ પછી આપણે વાત કરીએ જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે યથાર્થવાદ જે છે રિયલિઝમ જે છે એને બીજા કેટલાક નામે પણ આપણે ઓળખીએ છીએ તો ખાસ કરીને એને ત્રણ રીતે આપણે ઓળખી શકીએ છીએ સૌ એનું પહેલું નામ છે વાસ્તવવાદ બીજું એને આપણે કહીએ છીએ ભૌતિકવાદ અને ત્રીજું ઇંગ્લિશમાં જેને આપણે રિયાલિઝમ છે એ કહીએ છીએ એટલે રિયાલિઝમ જે છે એ ત્રણ રીતે આપણે એને ઓળખી શકીએ છીએ વાસ્તવવાદ ભૌતિકવાદ અને એનું ઇંગ્લિશમાં આપણે કહેવું હોય તો આપણે રિયાલિઝમ જે છે એ કહી શકીએ છીએ એ પછી મિત્રો આપણે હવે પર્ટિક્યુલર વાત કરીએ એના અર્થની કે રિયાલિઝમ જે છે એનો મિનિંગ કયો છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે રિયાલિઝમ જે શબ્દ છે એ અંગ્રેજી નો પર્યાય શબ્દ છે અને એ છે બે શબ્દો ભેગા થઈ અને બનેલા છે રિયલ ઇઝમ રિયલ જે છે એ ગ્રીક ભાષાના રીઝ શબ્દમાંથી બનેલો છે એટલે રિયલ જે છે એનો સ્પેલિંગ છે આર ઇલ એ જે છે સ્પેલિંગ એ ગ્રીક ભાષાના રીઝ છે આર ઇ એસ એ શબ્દ પરથી ઉતરી આવેલો છે અને એ જે રીઝ છે એનો અર્થ થાય છે કે વસ્તુ કે વસ્તુ સંબંધી બાબતો જ્યારે ઇઝમ છે એનો અર્થ થાય છે કે વાદ અથવા તો વિચારધારા એટલે રિયલિઝમ જે છે એ બે રીતે ડિવાઈડ થયેલો છે રિયલ વત્તા ઇઝમ હવે એના પછી આપણે જોઈએ કે બંને શબ્દો ભેગા કરીએ છીએ તો રિયાલિઝમ જે છે એ કઈ રીતે બને છે તો બંને શબ્દોને સાથે લેતા આપણે કહી શકીએ કે રિયાલિઝમ જે છે એ છે કે વસ્તુ સંબંધી જેને આપણે યથાર્થવાદ પણ કહીએ છીએ કે જે વાત છે અથવા તો જે ઇઝમ છે વસ્તુ સાથે જોડાયેલો છે તો એને આપણે યથાર્થવાદ અથવા તો રિયાલિઝમ તરીકે ઓળખાવીએ છીએ એ પછી મિત્રો આપણે જોઈએ કે સ્લાઇડમાં એનો નેક્સ્ટ શાબ્દિક અર્થ આપેલો છે રિયલિઝમનો તો શાબ્દિક અર્થ પ્રમાણે જો કહેવું હોય તો કહી શકાય કે વાસ્તવવાદ એટલે જે કાંઈ છે તે અચલ કે સ્થાવર અસલ યથાર્થ અથવા તો હોવું એનો મતલબ એમ થાય છે કે રિયાલિઝમ જે છે એ જે પણ હકીકત છે ફેક્ટ છે રિયલ છે એના ઉપર ભાર મૂકે છે અને એમ કહે છે કે જે પણ કોઈ અસલ વસ્તુ છે આપણી આંખ સામે આવે છે અને પંચેન્દ્રિયોનો ઉપયોગ કરીને આપણે એ વસ્તુ છે એને અનુભવ કરીએ છીએ એ વસ્તુ આપણા માટે રિયલ છે યથાર્થ છે નેક્સ્ટ એની કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્લાઇડમાં તો એની કેટલીક વ્યાખ્યાઓ છે એ જુદા જુદા તત્વચિંતકોએ આપેલી છે તો સૌ પ્રથમ એની વ્યાખ્યા છે એમાં રામતીર્થે આપેલી છે સ્વામી રામતીર્થની વ્યાખ્યા આપણે જોઈએ તો એ એમ કહે છે કે રિયલિઝમ જે છે એ એવો વાત છે કે જે એવા જ જગતનો સ્વીકાર કરે છે કે જે વાસ્તવમાં દેખાય છે એટલે સ્વામી રામતીર્થ છે એ પણ એ વસ્તુ પર ભાર મૂકે છે કે રિયાલિઝમ જે છે એ જે પણ વસ્તુ આપણને રિયલમાં દેખાય છે યથાર્થ છે એના ઉપર ભાર મૂકે છે તો જે પણ વસ્તુ વ્યક્તિ એની સામે છે નજર સમક્ષ છે એનો એ સ્વીકાર કરે છે અને એ વાતમાં જે બિલીવ કરે છે એને આપણે વાસ્તવવાદીઓ કહીએ છીએ બીજી જે વ્યાખ્યા છે એ છે જે એચ રોશની તો એ જે છે એમ કહે છે કે યથાર્થવાદ સ્વીકારે છે કે આપણે જે કોઈ અનુભવ કરીએ છીએ તેની પાછળ તેને મળતી આવતી વસ્તુઓનું એક યથાર્થ જગત છે બરાબર હવે રોષ નામના જે પણ તત્વચિંતક છે એ એમ કહે છે કે યથાર્થવાદ જે છે એમાં વ્યક્તિ એક તો કોઈ પણ વસ્તુ છે એનો અનુભવ કરે છે એટલે સૌથી મહત્ત્વની બાબત છે કે વસ્તુ હોવી અને એ જે વસ્તુ છે એને વ્યક્તિ પોતાની પાંચ ઇન્દ્રિયો છે એનો ઉપયોગ કરી એનો એને અનુભવે છે અથવા તો એનું અવલોકન કરે છે બરાબર એટલે થયું એ સંદર્ભમાં કે કોઈ પણ અનુભવ વ્યક્તિ છે એ વસ્તુનો કરે છે અને એની પાછળ છે એ વસ્તુને મળતી આવતી વસ્તુઓનું એક યથાર્થ જગત છે મતલબ કે વ્યક્તિ જે છે એ જે પણ વસ્તુને ફીલ કરે છે અનુભવે છે એનું અવલોકન કરે છે અથવા તો નિરીક્ષણ કરે છે એ જે વસ્તુઓ છે એ વસ્તુઓ રિયલમાં છે ફેક્ટ છે હકીકત છે અને એ વસ્તુઓનો જો આપણે સ્વીકાર કરીએ છીએ તો એનું એક આખું મોટું એક વિશ્વ છે એટલે રિયા રિયલિઝમ છે એ વસ્તુ પર ભાર મૂકે છે કે તમે માનો કે ના માનો પણ તમારી આંખ સામે જે કોઈ વસ્તુ છે એનું અસ્તિત્વ છે એ રિઅલ ફેક્ટ છે અને એ વસ્તુઓ છે એ એનું પણ પોતાનું એક આખું અલગ વિશ્વ છે એટલે રો રોષ નામના તત્વચિંતક છે એ પોતાની રીતે એની વ્યાખ્યા આપે છે નેક્સ્ટ વ્યાખ્યા આપણે જોઈએ તો એ જે નેક્સ્ટ વ્યાખ્યા છે એ છે બટલર નામના તત્વચિંતકની અને એ એમ કહે છે કે યથાર્થવાદ જગતને સામાન્ય રીતે એવા રૂપે સ્વીકારે છે જે રૂપમાં તે એને જોઈ શકે છે એટલે બટલર જે છે એમનો પાછો અલગ દ્રષ્ટિકોણ છે એમનો પોતાનો વ્યૂ છે એ અલગ છે અને એ એમ કહે છે કે યથાર્થવાદ છે એ જગતને એવી રીતે સ્વીકારે છે કે જે રૂપમાં એ એને જોવે છે એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે તમે જુઓ કે આપણી આજુબાજુ છે એ વિવિધ પ્રકારની કુદરતી વનસ્પતિ છે પશુ પક્ષીઓ છે એ અસ્તિત્વ ધરાવે છે એટલે આપણે એમને જે રીતે જોઈએ છે એ રીતે એનો આપણે સ્વીકાર કરીએ છીએ અથવા તો તમે એમ કહી શકો કે તમારી સામે જે કોઈ પણ વસ્તુ પડેલી છે ટેબલ છે ખુરશી છે પેન છે પેન્સિલ છે નોટબુક છે તો એ જ્યારે તમે જુઓ છો તો એને તમે સ્વીકારો છો અને જે રૂપમાં છે તે રૂપમાં જ તમે એને જોઈ અને એક્સેપ્ટ કરો છો તો એ જ્યારે તમે એને સ્વીકારો છો તો એ થયો યથાર્થવાદ અથવા તો એને આપણે રિયાલિઝમ તરીકે ઓળખાવી શકીએ છીએ બરાબર એના પછી આપણે વાત કરીએ એની કેટલીક જનરલ વ્યાખ્યાઓ છે એની વાત કરીએ તો યથાર્થવાદ જે છે એ યથાર્થવાદ મુજબ માત્ર ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન જ સત્ય છે ઉપરાંત જે આપણી સામે છે તથા જેને આપણે જોઈ શકીએ છીએ તે જ સત્ય છે ઓકે એટલે રિયલિઝમ જે છે એવું કહે છે કે વ્યક્તિ છે અથવા તો મનુષ્ય છે એ પોતાની પાંચ ઇન્દ્રિયો છે એનો ઉપયોગ કરે છે અને એ જે પાંચ ઇન્દ્રિયો છે જેમ કે આપણે જાણીએ છીએ કે આપણી પાંચ ઇન્દ્રિયો છે એ કઈ છે સ્પર્શ છે ત્વચા છે જીભ છે આપણે સાંભળી પણ શકીએ છીએ બરાબર તો એ જે ઇન્દ્રિયો છે એનો ઉપયોગ વ્યક્તિ છે એ કરે છે અને એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી અને વ્યક્તિ છે એ સાચું જ્ઞાન છે એ પ્રાપ્ત કરે છે સત્ય જ્ઞાન છે એ કોઈ પણ વસ્તુ વિશે પ્રાપ્ત કરે છે બીજું છે કે યથાર્થવાદ એમ કહે છે કે જે આપણી સામે છે તથા જેને આપણે જોઈ શકીએ છીએ તે જ સત્ય છે મતલબ કે આપણી સામે કોઈ વસ્તુ છે તો એને આપણે સાચી માનીએ છીએ જો આપણી સામે વસ્તુ જ નથી તો આપણે એને સાચી નથી માનતા એટલે રિયાલિઝમ ખાસ કરીને એ વસ્તુ પર ભાર મૂકે છે કે જે આપણી સામે છે અને જેનો અનુભવ આપણે પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને કરી શકીએ છે બરાબર તો એ થયું રિયલિઝમ બીજી એક એની કેટલીક સારી વ્યાખ્યા છે એ જોઈએ તો એ છે યથાર્થવાદ એમ કહે છે કે એ વાસ્તવિકતા તરફનો એક અભિગમ છે એટલે રિયલિઝમ જે છે એક આખો અલગ દ્રષ્ટિકોણ છે એનો અભિગમ છે એક આખો જુદા પ્રકારનો છે કે એ વાસ્તવિકતામાં બિલીવ કરે છે અને સૃષ્ટિ પર જે કંઈ અસ્તિત્વમાં છે તે ભૌતિક જગતને મહત્ત્વ આપતી આ વિચારધારા છે મતલબ કે પૃથ્વી પર જે કોઈ પણ વસ્તુ છે સ્થાવર છે જંગમ છે ભૌતિક વસ્તુ છે અથવા તો સજીવ વસ્તુ છે પદાર્થો છે વ્યક્તિ છે પ્રાણીઓ છે પશુ પંખીઓ છે તો એ બધી જ વસ્તુઓ છે એને આ વાત છે એ મહત્ત્વ આપે છે અને એમ કહે છે કે સૃષ્ટિ પર જે કંઈ અસ્તિત્વમાં છે એ ભૌતિક જગતને પણ વ્યવહારવાદ છે એ મહત્ત્વ આપે છે સોરી વાસ્તવવાદ છે એ મહત્ત્વ આપે છે અને સ્વીકારે છે અને આ માટે જેવું કહેવાય છે કે રિયાલિઝમ જે છે એને આપણે ભૌતિકવાદ તરીકે પણ ઓળખીએ છીએ એટલે એનું એક બીજું નામ છે કે આપણે એને ભૌતિકવાદ તરીકે કેમ ઓળખીએ છીએ નેક્સ્ટ આપણે જોઈએ કે યથાર્થવાદી શિક્ષણ જે છે એનો અર્થ કયો છે કે રિયાલિઝમ જે એજ્યુકેશન આપણે આપીએ છીએ કે આપણે એમ કહીએ છીએ કે રિયાલિઝમ રિયાલિઝમ છે એને લગતું શિક્ષણ છે એ હોવું જોઈએ તો એ એનો પર્ટિક્યુલર અર્થ કયો થાય છે એની વાત કરીએ તો સ્લાઇડમાં તમે જોઈ શકો છો એનો અર્થ આપેલો છે કે યથાર્થવાદી શિક્ષણ છે એ માનવ જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓ અને આવશ્યકતાઓને ઓળખી વ્યક્તિ અને સમાજને સુખી અને સમૃદ્ધ બનાવવા માટેનો માર્ગ બતાવે છે સૌ પ્રથમ તો રિયલિઝમ જે છે એનો બેઝ જ એ છે કે આપણી સામે જે પણ કોઈ વસ્તુ છે એને આપણે સત્ય માનીએ છીએ વાસ્તવિક માનીએ છીએ એટલે વાસ્તવિકતા છે એનો સ્વીકાર કરે છે અને માનવ જીવનની જે વાસ્તવિક પરિસ્થિતિઓ છે આવશ્યકતાઓ છે એને ઓળખવાનું કામ છે એ રિયલિઝમ કરે છે કે વ્યક્તિ જે છે એની જે કોઈ પરિસ્થિતિ છે અથવા તો એને જે કોઈ પણ એની જરૂરિયાત છે એની રસ છે રુચિ છે વ્યક્તિગત ભિન્નતા છે એ રહેલી છે એ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ છે એમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે તો એને ધ્યાનમાં રાખી અને એની આવશ્યકતાઓને ઓળખી અને રિયાલિઝમ જે છે એ એમ કહે છે કે એ રીતનું શિક્ષણ છે એને આપવું જરૂરી છે બીજું એમ કહે છે રિયાલિઝમ કે વ્યક્તિ અને સમાજને સુખી અને સમૃદ્ધ બનાવવા માટેનો એક રસ્તો છે કે તમારે વ્યક્તિને સુખી બનાવવા છે એનું જીવન ધોરણ છે ઊંચું લઈ જવું છે તો સૌથી અગત્યનું છે કે તમે એને એવું સારું શિક્ષણ આપો અને એ શિક્ષણ છે એ રિયલિઝમ એમ કહે છે કે એ શિક્ષણ તમે વ્યવસાયિક શિક્ષણ આપી અને આપી શકો છો જેના દ્વારા વ્યક્તિ પોતે સુખી બને છે અને એ દ્વારા એક આખો સમાજ જે છે એ સમાજ પણ સુખી અને સમૃદ્ધ બને છે એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે રિયલિઝમ જે છે એ વ્યક્તિની લાઇફસ્ટાઈલ છે એને સુખી અને સમૃદ્ધ બનાવવાનું શિક્ષણ આપવાની વાત જે છે એ કરે છે બીજું આપણે વાત કરીએ કે રિયલિઝમનો એક શિક્ષણમાં અર્થ એ પણ કરી શકાય કે વ્યક્તિ જે છે એ વ્યક્તિએ આર્થિક સદ્ધરતા છે પ્રાપ્ત કરવી પડે છે અને માટે યથાર્થવાદ છે એ વાસ્તવિક શિક્ષણને મહત્ત્વ આપે છે અને વ્યક્તિને જીવન ઉપાર્જનની ક્ષમતા છે એ પણ આપે છે એટલે રિયલિઝમ છે અથવા તો વાસ્તવવાદ છે અથવા તો યથાર્થવાદ છે એમ કહે છે કે વ્યક્તિ જે છે એને આપણે સદ્ધઢ બનાવવો છે તો સદ્ધર બનાવવો છે અને તો સૌથી પહેલું મહત્ત્વનું એ કાર્ય છે કે તમે એને આર્થિક શિક્ષણ છે એ આપો અથવા તો તમે એને વ્યવસાયિક ટેકનિકલ શિક્ષણ છે ઉદ્યોગ ધંધાને લગતું શિક્ષણ છે એ તમે વ્યક્તિને આપો તો જમ જ્યારે તમે એને કોઈ એક સ્કિલમાં તમે પારંગત બનાવો છો તો ઓટોમેટિક એની લાઈફ છે એ સુખી અને સમૃદ્ધ થાય છે કારણ કે એ સ્કિલનો ઉપયોગ કરી અને એ પોતાની આજીવિકા છે એ પ્રાપ્ત કરે છે એટલે રિયાલિઝમ છે એ વસ્તુ પર પણ ભાર મૂકે છે કે વ્યક્તિ જે છે એ વ્યક્તિને વ્યવસાયિક શિક્ષણ આપવું જરૂરી છે એ પછી આપણે વાત કરીએ નેક્સ્ટ સ્લાઇડમાં કે રિયલિઝમમાં માનનારા તત્વચિંતકો છે કયા છે જેને આપણે ફિલોસોફર પણ કહી શકીએ છીએ તો ખાસ કરીને અહીંયા આ વાત જે છે એ આખો ભૌતિકતા પર આધારિત છે એટલે ભૌતિક વાત જે છે એવું માને છે કે ભૌતિક ચીજવસ્તુઓ હોવી જોઈએ વ્યક્તિનું જીવન છે સુખી અને સમૃદ્ધ છે એ હોવું જોઈએ એટલે એ જે વાત છે એમાં માનનારા ખાસ કરીને પાશ્ચાત્ય દેશોના તત્વચિંતકો છે જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારત દેશ આપણો એવો છે કે એમાં આધ્યાત્મિકતા તરફ વધારે ભાર મૂકવામાં આવે છે અને આપણે સૌ જાણીએ છીએ એમ કે આદર્શવાદ છે આધ્યાત્મિકતામાં માને છે એટલે આપણે ભૌતિકવાદમાં કદાચ કહી શકાય કે આપણે ઓછું એમાં બિલીવ કરીએ છીએ તો હાલ આપણે જોવાનું છે કે યથાર્થવાદના તત્ત્વચિંતકો છે કયા છે તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે યથાર્થવાદના તત્વચિંતકો છે તો એમાં સૌથી પહેલાં છે ફ્રેન્ચ તત્વચિંતક અને એમનું નામ છે મોન્ટેન એટલે મોન્ટેન જે છે એ પોતે પણ વિશ્વાસ ધરાવે છે કે ભૌતિકતા હોવી જોઈએ વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ છે હોવી જોઈએ એટલે એને ધ્યાનમાં રાખી અને એ યથાર્થવાદ છે એને એને આગળ લઈ જાય છે બીજા એક તત્વચિંતક છે એમનું નામ છે જ્હોન મિલ્ટન હવે જોન મિલ્ટન છે એ પોતે કવિ હતા શિક્ષણશાસ્ત્રી હતા અને એ પોતે તત્વજ્ઞાની હતા એટલે એ પણ જે છે એ યથાર્થવાદમાં માને છે અને એમ કહે છે કે યથાર્થવાદ છે તો વ્યક્તિની સામે જે વસ્તુ છે વાસ્તવિકતા છે એ જ સાચી છે અને એને ધ્યાનમાં રાખીને એમની પોતાની એક અલગ વિચારધારા છે અમે વિકસાવેલી છે ત્યાર પછીના તત્વચિંતક છે એ ઇંગ્લેન્ડના છે અને એમનું એ તત્વચિંતકનું નામ છે જોન લોક તો એ પોતે પણ યથાર્થવાદ છે એમાં વિશ્વાસ ધરાવે છે નેક્સ્ટ જે તત્વચિંતક છે એમનું નામ છે કોમેનિયસ એ પછીના છે તત્વચિંતક ફ્રાન્સિસ બેકન અને હર્બર્ટ સ્પેન્સર એટલે એ દરેકે દરેક તત્વચિંતક છે એ રિયાલિઝમ જે છે એની અંદર એ માને છે અને એવું કહે છે કે યથાર્થવાદ જે છે એ માનવ માટે જરૂરી છે અને જો યથાર્થવાદ ના હોય તો વ્યક્તિ જે છે એનું જીવન સુખી અને સમૃદ્ધ છે એ થઈ શકે નહીં એટલે એ લોકો યથાર્થવાદ જે છે એના ઉપર વધારે ભાર મૂકે છે નેક્સ્ટ આપણે જોઈએ કે યથાર્થવાદી શિક્ષણના હેતુઓ છે એ કયા છે જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો તો યથાર્થવાદ જે છે એ એમ કહે છે કે વ્યક્તિને જો તમારે વાસ્તવિકતા દર્શાવવી છે એનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવવું છે તો એ રીતનું સૌથી પહેલાં એને શિક્ષણ આપવું જરૂરી છે અને એનાથી પણ સૌ પ્રથમ અગત્યનું છે કે શિક્ષણના હેતુઓ નક્કી કરવા જરૂરી છે એટલે એ બાબતને ધ્યાનમાં રાખી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અને રિયાલિઝમે યથાર્થવાદે પોતાના શિક્ષણના હેતુઓ છે એ દર્શાવેલા છે તો એની આપણે વિગતે વાત કરીએ સૌ હેતુ એનો એક છે કે રિયલિઝમ એમ કહે છે કે સમગ્ર સૃષ્ટિ જે નિયમ અનુસાર ચાલી રહી છે તે નિયમોનું જ્ઞાન વિદ્યાર્થીઓને પ્રદાન કરવું જોઈએ અને શિક્ષણનું સર્વોચ્ચ એ એક મહત્વનું કાર્ય છે એટલે રિયલિઝમ છે એ વાત પર વિશ્વાસ રાખે છે કે સૃષ્ટિ છે અથવા તો જગત છે એ ચોક્કસ નિયમોને અનુસરે છે બહુ સાદા શબ્દોમાં કહેવું હોય તો આપણે કહીએ છીએ કે રાત થાય છે દિવસ થાય છે સૂર્ય ઉગે છે સૂર્ય આત્મે છે તો એ જે છે એ સંસારના ચોક્કસ નિયમો છે સૃષ્ટિ છે કુદરત છે એના ચોક્કસ નિયમો છે અને એ પોતાના નિયમો અનુસાર ચાલી રહી છે હવે એ નિયમોનું જ્ઞાન જો તમે વિદ્યાર્થીઓને આપો તો તમે ઓટોમેટિક એને વાસ્તવિકતાનો સ્વીકાર કરતા શીખવાડો છો એટલે રિયલિઝમ એમ કહે છે કે શિક્ષણનો એક મહત્વનો હેતુ સૌ પ્રથમ એ હોવો જોઈએ કે સૃષ્ટિના નિયમો અનુસારનું જ્ઞાન છે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થવું જોઈએ બીજી વાત એ કરે છે શિક્ષણના હેતુઓમાં રિયાલિઝમ કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિદ્યાર્થીઓને કુદરતના અચલ નિયમોનું જ્ઞાન છે એ આપવું જોઈએ કે વિદ્યાર્થીઓ છે જ્યારે પોતાની જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરે છે તો એ જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને કુદરતના અચલ નિયમો ઓટોમેટિકે શીખી જાય છે કારણ કે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે તો એમાં વિદ્યાર્થી ક્યાંક કોઈ વસ્તુ છે એનું અવલોકન કરે છે એનું નિરીક્ષણ કરે છે એને ધ્યાનથી જોવે છે